गुजरात ताजा અને મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષા અને વધુ એક પેપર ફૂટ્યું સરકારનો મોટો નિર્ણય અને અંગ્રેજી પર લાક્ષ્ય પ્રતિબંધ પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સરકારની મોટી ભેટ મોદી સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે સરકારે 651 આવશ્યક દવાના ભાવમાં ઘટાડો કર્યો છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટીએ માહિતી આપી છે 1 એપ્રિલથી 651 આવશ્યક દવાના ભાવમાં સરેરાશ 6.73% ઘટાડો કરવામાં આવ્યો છે આવશ્યક દવાની કિંમતમાં કેપિંગ સીલિંગ કિંમત નક્કી કરવામાં આવી છે આવશ્યક દવાના ભાવમાં 12.12% વધારો થવાનો હતો પરંતુ સરકારે તેમાં ઘટાડો કર્યો છે શૈક્ષણિક સમાચાર અને સરકારે અહીં લીધો મોટો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારે યુપી બોર્ડ અને સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે હવે યુપીની શાળાઓમાં મુઘલોનો ઇતિહાસ નહીં ભણાવવામાં આવે શૈક્ષણિક સત્ર 2023-24માં ધોરણ 12માં અભ્યાસ કરવા માટેના ઇતિહાસના પુસ્તકમાંથી મુઘલ પ્રકરણ કટાવી દેવામાં આવ્યું છે આ સિવાય ધોરણ 11ના પુસ્તકમાંથી રાઇઝ ઓફ ઇસ્લામ ક્લેશ ઓફ કલ્ચર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન બિગનિંગ ઓફ ટાઈમના પાઠ કાઢી નાખવામાં આવ્યા છે અંગ્રેજી ભાષા પર લાક્ષ્ય પ્રતિબંધ ઇટલીની સરકાર ટૂંક સમયમાં અંગ્રેજી સહિત અન્ય વિદેશી ભાષા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યો છે જો કોઈ નાગરિક તેનું ઉલ્લંઘન કરે તો તેને મોટો દંડ ચૂકવવો પડી શકે છે ઇટલી પાર્ટીના પ્રધાનમંત્રી મેલોનીએ નવો કાયદો રજૂ કર્યો છે જે સત્તાવાર વાતચીતમાં કોઈપણ વિદેશી ભાષા વિશેષ રીતે અંગ્રેજી બોલવા પર 1,00,000 યુરો અંદાજિત 89 લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે એટલું જ નહીં મિત્રો ઇટાલીની સરકાર પોતાના નાગરિકો માટે નવો કાયદો લાવવા જઈ રહી છે જે અંતર્ગત જો કોઈ ઇટાલીમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરશે તો તેને ભારે દંડ ચૂકવવો પડી શકે છે આ નિયમના ઉલ્લંઘન પર 90 લાખ સુધીનો દંડ થઈ શકે છે તમને જણાવી દઈએ મિત્રો કે આવું પાછળ ઇટાલિયન સરકારનો ઈરાદો તેની રાષ્ટ્રભાષાને પ્રોત્સાહન આપવાનો છે હવે જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારોને લઈને આવ્યા મોટા સમાચાર પરીક્ષાર્થીઓને સેન્ટર પર પહોંચાડવા એસટી વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે લગભગ 6.5 હજાર બસો અનામત રાખવામાં આવશે 9 એપ્રિલે આ પરીક્ષા યોજાશે સરકાર થકી ટિકિટના રૂપમાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દરેક ઉમેદવારોના બેંક ખાતામાં 254 રૂપિયા જમા થશે ઉમેદવારો સાથે વાલીઓએ ન આવવા અપીલ કરાય છે 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રહેશે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સુજીજી યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે બીકોમ સેમેસ્ટર 6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપર ફરતું થયું હતું આ અંગે યુનિવર્સિટીએ 3 સભ્યોની કમિટી બનાવી છે જે સમગ્ર તપાસ કરશે યુવરાજસિંહ મુજબ એકાઉન્ટ વિશેનું પેપર શરૂ થવાનો સમય બપોરે 3:30 થી 6 કલાકનો હતો પરંતુ એ પહેલાં 3:12 મિનિટે જ પેપર વાયરલ થયું હતું